આમ તો એવું કહેવામાં આવે છે કે તમારા સારા અને ખરાબ સમયમાં સૌથી સાચો સાથી તમારો પાડોશી હોય છે, પણ આ વાત પાકિસ્તાન પર તો બિલકુલ લાગુ થતી નથી. કારણ કે આઝાદી પછી પાકિસ્તાન ભારત ઉપર હુમલા કરવાના કાવતરાઓ કરતું આવ્યું છે. બધા જાણે જ છે કે 1947ની આઝાદી પહેલા પાકિસ્તાન ભારતનો જ એક ભાગ હતું, પરંતુ આઝાદી પછી 1948માં ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા. પરંતુ પાકિસ્તાનને કાશ્મીરને પડાવી લેવાની લાલચ હતી. એ વખતે કાશ્મીર પર રાજા હરિસિંહનું રાજ હતું. કાશ્મીરને પડાવી લેવા માટે પાકિસ્તાને પોતાની સેના કાશ્મીરમાં મોકલી અને ઘણા બધા સ્થળોએ હુમલાઓ કરીને કાશ્મીરનો અમુક હિસ્સો પડાવી લીધો. આવું થવાથી કાશ્મીરના રાજા હરિસિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સમજૂતી પર હસ્તાક્ષર કરીને કાશ્મીરને ભારત સાથે ભેરવી દીધું. પરંતુ આ કરારથી નાખુશ પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલાઓ ચાલુ રાખ્યા. આ કારણથી ભારત અને પાકિસ્તાનના વચ્ચે પ્રથમ યુદ્ધ થયું. આના પછી પણ પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતોથી ભારત પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી અનેક વખત મોટા યુદ્ધ થઈ ચૂક્યા છે. તો ચાલો દોસ્તો દરેક યુદ્ધ વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. 1948નું પ્રથમ યુદ્ધ. વર્ષ 1948માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર માટે પ્રથમ લડાઈ થઈ હતી, જેનો ઔપચારિક અંત 1 જાન્યુઆરી 1949માં થયો હતો. આ યુદ્ધ પછી ભારતનો કાશ્મીર પર 2/3 ભાગ પર નિયંત્રણ જાહેર થયું, જ્યારે પાકિસ્તાન કાશ્મીરના 1/3 ભાગ પડાવી લેવામાં સફળ રહ્યું. પાકિસ્તાનના નિયંત્રણવાળા ભાગને આજના સમયમાં POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે. 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ. ભારત અને પાકિસ્તાનનું બીજું યુદ્ધ પણ કાશ્મીર માટે જ થયું હતું. પાકિસ્તાને કાશ્મીરને પડાવી લેવાની લાલચથી પોતાના સૈનિકોને કાશ્મીરી નાગરિકના વેશમાં કાશ્મીર મોકલ્યા, પરંતુ જેવું જ ભારતીય સેનાને ખબર પડી તો તેમણે પાકિસ્તાની સૈનિકોને શોધીને મારવાનું અને ગિરફ્તાર કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાને આ મિલિટરી ઓપરેશનનું નામ ઓપરેશન જિબ્રોલ્ટર રાખ્યું હતું, જે પૂરેપૂરી રીતે નિષ્ફળ નીવડ્યું. જ્યારે બીજી બાજુ ભારતીય સૈનિકોએ છેક પાકિસ્તાનમાં અંદર ઘૂસીને લાહોર અને સિયાલકોટ ઉપર જીત મેળવી લીધી હતી, પરંતુ સોવિયત સંઘ અને અમેરિકાના દબાણના કારણે આ જીતેલો વિસ્તાર પાછો આપી દેવામાં આવ્યો અને યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ. આ પછી તાશંકદ શહેરમાં વર્ષ 1966માં બંને દેશોએ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા, પરંતુ એ સમયે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હસ્તાક્ષર નહોતા કરવા માંગતા, કારણ કે ભારતે પાકિસ્તાનને 1/2 પણ વધારે વિસ્તાર જીતી લીધો હતો, પરંતુ સોવિયત સંઘ અને અમેરિકાના કહેવાથી આવું હસ્તાક્ષર કરવા પડ્યા હતા. આના બીજા જ દિવસે લાલ બહાદુર શાસ્ત્રીનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું, જે આજે પણ એક રાજ છે. 1971નું ત્રીજું યુદ્ધ. 1971માં ભારત પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ કાશ્મીર માટે નહીં પણ પશ્ચિમી પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશ માટે થયું હતું. યુદ્ધ એટલા માટે થયું હતું કારણ કે પશ્ચિમી પાકિસ્તાનના લોકો પાકિસ્તાનની ક્રૂર નીતિઓથી હેરાન પરેશાન થઈ ગયા હતા અને તે લોકો પાકિસ્તાનની આઝાદી મેળવવા માંગતા હતા. એ લોકોની આઝાદી મેળવવામાં ભારતે મદદ કરી અને 1971માં પાકિસ્તાનથી પશ્ચિમી પાકિસ્તાન જીતીને નવો દેશ બાંગ્લાદેશ બનાવ્યો. આ યુદ્ધમાં ભારતીય સેના સામે પાકિસ્તાનની સેનાએ હથિયારો નીચે મૂકી દીધા હતા અને લગભગ 90,000 જેટલા પાકિસ્તાની સૈનિકોએ ભારત સામે સરેન્ડર કર્યું હતું. 1999નું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ. 1999નું આ યુદ્ધ કારગિલ યુદ્ધના નામે પણ ઓળખવામાં આવે છે. આ નામ એટલા માટે કારણ કે કારગિલ નામની જગ્યા પર આ યુદ્ધ લડાયું હતું, જે ભારતનો જ એક ભાગ છે, પણ આ ભાગ પડાવી લેવાની લાલચે પાકિસ્તાને હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના સામે ભવ્ય વિજય મેળવ્યો હતો અને પાકિસ્તાનના સેનાને હારીને પાછું જવું પડ્યું હતું. તો દોસ્તો, આજે પણ પાકિસ્તાન કાશ્મીરને ભારત પાસેથી પડાવી લેવાની લાલચે બોર્ડર પર અવારનવાર હુમલાઓ કરે છે, આતંકવાદીઓને રક્ષણ આપીને ભારતમાં હુમલાઓ કરવા મોકલે છે, પણ જ્યારે જ્યારે પણ આવા હુમલાઓ થયા છે ત્યારે ભારતીય સેનાએ દરેક વખત તેમને હરાવ્યા છે. 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક એ આપણી ભારતીય સેનાની વીરતા અને સાહસનો અદ્ભુત પરિચય છે. ભારત અને પાકિસ્તાનના વચ્ચે આવનાર સમયમાં જો કોઈ યુદ્ધ થશે તો આ યુદ્ધ માત્ર આ દેશોને જ નહીં પરંતુ પૂરા વિશ્વને ખતમ કરી મૂકશે. આવું એટલા માટે કારણ કે આ સમયે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, જે દુનિયાને તબાહ કરવા માટે પૂરતા છે.
તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે.